आई पण मने ख्याल छे केरा कुंदनपुर ग्राम पंचायतना चालू सभ्य छूं अने ग्राम सभामां मारी हाजरी हती। मे पण बे प्रश्नो पूछेला हता त्यारे मने आखुं एवुं जोवा मळ्युं के लोको कंपनी माटे उकળાટ રજૂ કરવા માટે સ્વયંભૂ આવ્યા હતા અને કંપનીએ પૂર્વ તૈયારી રૂપે એના માણસો ગ્રામસભામાં કંપની વિરુદ્ધનું કાંઈ પણ સજેશન ના આવે એટલા માટે ગામ લોકોને દબાવવા માટે એના ભાડુઆત માણસો અથવા તો એના સ્ટાફના માણસો બસ ભરાઈને અહીંયા ઠલવાયા હતા અને સ્થળ ઉપર જ્યાં ગ્રામસભાનું સ્થળ નક્કી કરેલું હતું ત્યાં કંપનીના લોકો યુનિફોર્મમાં હતા। એ મેં મારી નજરે આંખે જોયા છે। એનો મતલબ એ થાય છે કે ગામ લોકોનો અવાજ કંપની દ્વારા દબાવવામાં આવે છે। એક્સેલ ક્રોપ કેર યુનિટ આખું જોઈએ તો અમારા કેરાને અડીને ગજોડ ગામ આવેલું છે, એ ગજોડના સીમાડામાં એનું યુનિટ છે। પણ એ સીમાડામાં કંપનીની આજુબાજુ જે ખેડૂતો છે એ મોટા ભાગે કેરા ગામના છે અને એનાથી થોડા આગળ વધીએ તો બાબિયા ગામના ખેડૂતો છે। આમ જોવા જઈએ તો કંપનીનું જ્યાં આખું યુનિટ છે ત્યાં આગળ ખેડૂતો બધા જ બાબિયાના અને કેરાના છે, એટલે કેરાના અને બાબિયા ગામના ખેડૂતોને વધારેમાં વધારે શોષવાનું આવે અને ગજોડ તો આ કંપનીના જે યુનિટ છે એનાથી 6-7 કિલોમીટર અંતરે ગજોડ ગામ છે, તો ગજોડને આ કંપનીનું પ્રદૂષણ ન નડે એનું કારણ છે કે આપણી બાજુ જનરલ પવન પશ્ચિમ દિશાએથી આવતો હોય અને ગજોડ કંપનીના પશ્ચિમ શિવાળે આવેલું છે, એટલે ગજોડને આનું પ્રદૂષણ શું છે એ ગજોડ ગામના લોકોને કાંઈ ખબર હોય નહીં। માટે જ કેરા ગામના ખેડૂતો અને બાબિયા ગામના ખેડૂતોને આની હાલાકી ભોગવી પડે છે તો હું માનું છું। જુઓ, હમણાં જ ડિસેમ્બરમાં અમારા કેરા ગામ કેરા અને કુંદનપુર ગામનું ઇલેક્શન થયું છે। એમાં ઇલેક્શન એવી સહજ પ્રક્રિયા છે આખા ભારતની કે એમાં બે ગ્રુપ હોય છે, જેમ કે રાષ્ટ્રીય પક્ષની આપણે વાત કરીએ તો બીજેપી અને કોંગ્રેસ છે, નાના નાના પક્ષો બીજા છે, એમ ગામમાં પણ હું મારી વાત કરું છું તો જે અત્યારે વર્તમાન સરપંચ છે એનાથી અમારું વિરોધ ગ્રુપ હતું, અમારા 4 મેમ્બરો છે, એટલે આ ગામના સરપંચ ગામના મતોથી સરપંચ પદે આરૂઢ થયા છે, તો સરપંચ તરીકેની જવાબદારી એવી હોવી જોઈએ કે ગામના લોકોનું એને હિત જોવું જોઈએ, નહીં કે પૈસા માટે થઈ અને કંપનીનું હિત જોવું જોઈએ અને ગામનું હિત કરવું જોઈએ। આમાં મને એવું દેખાય છે કે એકદમ કંપનીનું હિત જુએ છે અને ગામ લોકોનું કાંઈ સાંભળતા નથી, એટલે જ આ મોટું દર્દ છે। હવે એમાં તમે મને પૂછી રહ્યા છો એક ટીવી ચેનલના માધ્યમથી, અને હું આપ દ્વારા એવી આશા રાખું છું કે આ મારો અવાજ ગામ લોકોનો અવાજ ઠેઠ દિલ્હી બેઠેલા ના કાને સંભળાશે એવી તમારા ઉપર મને અપેક્ષા છે। પણ સરપંચ હોય કે ગામનો કોઈ પણ મુખ્ય હોય, જો થોડા ઘણા મુઠ્ઠી પર ચણામાં વેચાઈ જતો હોય અને સીધી સીધી તરફદારી કંપનીની કરતો હોય તો ગામના હિતની એને જરાય પણ જરૂર નથી એવું મને લાગે છે। આમ જોઈએ તો ગામનો મુખ્ય હોય ને તો ગામના તવંગરથી કરી અને ગરીબ સુધી એની ચિંતા ગામના સરપંચને કરવી જોઈએ। ગામના સરપંચને ગામનો એક એક નાગરિક એને મત આપ્યા હોય કે ના આપ્યા હોય કોઈ જાત કોઈ વ્યક્તિ ઉપર એને ઓરમાયું વર્તન રાખવું જોઈએ નહીં, અને પ્રથમ ગામનો પ્રથમ નાગરિક એટલા માટે જ કહેવાય છે કે ગામનું હિત જુએ છે એટલા માટે, પણ અહીંયા ઉલટું છે, અમારા કેરાના સરપંચની ગામનું અહિત કરે છે અને કંપનીનું હિત જુએ છે। હવે આને તો કોણ સદબુદ્ધિ આપશે એ હું કેમ કહી શકું મારા ભાઈ? હવે એવું છે, સરપંચ તરીકે આરૂઢ થયા છે અને માન 6-1 મહિના થયા છે, એને એમ તો 5 વર્ષની ટર્મ પૂરી કરવી છે, 5 વર્ષે વરી નવી રાજા નવી પ્રજા, ઘણા માણસો પંચાયત ક્ષેત્રની અંદર કે જાહેર ક્ષેત્રની અંદર સેવા કરવા માટે નથી આવતા ભાઈ, ઘણા માણસો પોતાના રોટલા શેકવા માટે આવે છે અને ઘણા લોકો પોતાની જાતને ઘસી નાખવા માટે અને ગામનું સારું કરવા માટે આવે છે, પણ અમારા આ સરપંચ મને એમ નથી લાગતું કે ગામનું કોઈ કામ કરવા માટે આવ્યા હોય, માત્ર પોતાનું હિત જોવા માટે આવ્યા છે એવું મને મહેસૂસ થાય છે।